तो बीजी तरफ राजकोट नी शुं स्थिति छे अमारा संवाददाता मोहित भट्ट जोड़ाया छे। मोहित, राजकोट नी आजुबाजुना जे तमाम अत्यारना अपडेट मळी रह्या छे, नगरपालिकाओनी शुं स्थिति, जिल्ला पंचायतनी शुं स्थिति? मोहित, चित्रा, राजकोट तालुका पंचायत अने जिला पंचायतनी मतगणती शुरू थई छे अने कोंग्रेसे पोतानुं खातुं खोलाव्युं छे। राजकोट तालुका पंचायतमां बे सीट पर आणंदपर एक अने आणंदपर बे पर कोंग्रेसनो विजय थयो छे। आ उपरांत जिला पंचायतनी सीट पर पण जे कोंग्रेसनो विजय थयो छे। आपणी साथे कोंग्रेसना विजेता उमेदवार अने तेना परिवारजन छे। शुं कहेशो आप, આપનો આપના પરિવારનો વિજય થયો છે, શું મુદ્દાઓ રહ્યા, શું કહેશો લઈને? મારો જે અત્યારે વિજય થયો તો તમામ મારા તમામ સમાજના લોકો, મારા પરિવારના લોકો બહુ જ ખુશહાલ છે અને હવે આણંદ પર નવા જિલ્લા પંચાયત સીટમાં જે પણ કાંઈ પ્રશ્નો પ્રજાના હશે એ તમામ મારાથી બનતા પૂરા કરીશ। શું માનો છો, કયા મુદ્દાઓ અસર કરતા રહ્યા? મુદ્દા ભાજપ સરકારે જે કામ નથી કર્યા, ગટર નથી, પાણીની સુવિધા નથી કે રોડ રસ્તા નથી, તમે જોઈ શકો છો આણંદ પર નવા ગામમાં જઈને કોઈ જાતની કઈ સુવિધા નથી, તે અમારાથી બનતી તમામ પૂરી કરવાની કોશિશ કરશું। જિલ્લા પંચાયતના વિજેતા ઉમેદવાર આપણી સાથે છે, બેન શું કહેશો, આપનો વિજય થયો છે ત્યારે કોંગ્રેસે ખાતું ખોલ્યું ત્યારે? હું નૈના બેન ભરતભાઈ બાળોન્દ્રા તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનો આભાર માનું છું જે મને વોટ આપ્યા, બસ એ માટે। શું માનું છું કે રાજકોટ મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો ત્યારે કોંગ્રેસે ખાતું ખોલાવ્યું, કેવી લાગણી છે તમારી? કોર્પોરેશનની જે છે બધી કામગીરી તેનાથી લોકોને કોઈ હશે, પણ ગ્રામ્યમાં ભાજપ સરકારના કે ભાજપના સદસ્યોએ કોઈ પણ કાંઈ કામ કર્યા નથી એનાથી પ્રજા નારાજ હતી, એટલે એના માટે જિલ્લામાં તાલુકામાં કોંગ્રેસ બહુમતીથી જીત અપાવશે। બસ પણ એ ચિત્ર શરૂઆતી પરિણામ છે, પહેલા પરિણામ છે તેમાં કોંગ્રેસના ફાળે છે, તે બે બેઠક ગઈ છે અને તે તમામ લોકો છે તે કહી રહ્યા છે કે જે વિકાસના કામો છે, પછી પ્રાથમિક સુવિધા હોય, રોડ રસ્તા ગટરના કામ હોય, તે કામો કરવામાં આવશે તેવું કહી રહ્યા છે। મહત્વનું છે કે 2015માં જિલ્લા પંચાયત છે ચિત્રા તે કોંગ્રેસના ફાળે ગઈ હતી અને હવે શરૂઆતી પરિણામ આવી રહ્યા છે તેમાં કોંગ્રેસનો હાથ પહેલે ઉપર રહેતા જરૂરથી કોંગ્રેસના કાર્યકર્તાઓ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સમગ્ર મામલે જાણકારી આપવા બદલ વધુ અપડેટ આપની પાસેથી આગળ લેતા રહીશું। તો ક્યાંક મોટા ભાગે આમ તો ભારતીય જનતા પાર્ટી અત્યારે આગળ દેખાઈ રહી છે, પણ રાજકોટની જે સ્થિતિ અમારા સંવાદદાતાએ બતાવી, કોંગ્રેસ માટે થોડાક રાહતના સમાચાર।